काली वादलड़ी तूने विनवे रे बे घड़ी नाचीले रंग मोरला। ए काली वादलड़ी तूने विनवे रे बे घड़ी नाचीले रंग मोरला। अन जाय से मारी सहेलड़ी नो संग रे आज बे घड़ी नाचीले रंग मोरला। अजात भाई बगदो भाई। ठीक हां भाई પણ આપણા પુરાણું ગુજરાત કેવું હતું એના વિશે કઈક વાત કરો આજ, મતલબ કે આપણું ભાતીગળ ગુજરાત કેવું હતું? ભાતીગળ ગુજરાત કોટ સિંધો પર ઝુકતી પશ્ચિમે મધ્યમાન એશિયાની અટારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા યન ગર્જતી જલનિધિ ગાન સરણી પણ ભારતી ભૌમની વંદુ તન્યા વડે તન ધન્ય હો ધન્ય જ મારી સૌરાષ્ટ્ર ધરણી ભાઈ ભાઈ ઈ આપણે એમ કેવા આય કે ગુજરાતની ધરતી અને આ ગુજરાતની ધરતી આ સૌરાષ્ટ્રની ધરતીની માલિપા સાહેબ તમે જોવા જાવ તો ઠંબ દેવળ જસાપદ માંડે થોડા છાતી બાવ ઢાલથી થોડા ખટ ત્રિસાન છેલ નખોરા અરે ખોબા તણી સમાપે ઘોડા જેની વેત કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે જે નીર પાવા બેટાને ન હાલે એને હાલણ હોરો મોજમાં હાલે હાકળ બાપ મોકલી છોટી કલમ સારખી નેન કનોટી કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી એવી એમ કેવા આય કે સૌરાષ્ટ્રની માલિપા 36 પ્રકારની અસલ ઓલાદની ઘોડીઓ જોવા મળતી ભાઈ અને ઘોડી કઈ કે પીરાણી તાજણી ઢેલ હેમણ માણકી પટી નોરાળી હિરાળી વળી મૂંગી ફૂલો માળી અને બોદળી માછલી રેડી ચિંગાળી ચોગાળી બેરી છપર વાંગળી સણ સાંગી સમર ઢાળ આ તો દાવણી ભૂતળી રેશમ કસર મૃગટ મૂલ્ય લખી વાંદર ઇને લાલે જટાળી જબાત મની આ તો રમી હરડી ને લાસ મોંઘા મૂલ વાળી એવા ધારા સોરઠારા તુરંગા ઓલાદ ભાઈ ભાઈ આવી એમ કેવા આય કે 36 પ્રકારની ઘોડીઓ હતી તેમજ હવે આજથી 50-60 વર્ષ પહેલા તમે પાછળ જાવ ને ભાઈ એટલે કોઈ પણ વ્યક્તિ છે આપણા ગુજરાતની મલીબા ઘણા બધા પંથક તમે જોઈ લો ગોહિલવાડ ઝાલાવાડ કાઠિયાવાડ ખાખરિયા દંડાવ્ય કચ્છ કોરોમંડળ ઓખામંડળ જુદા જુદા વિસ્તારની પ્રમાણે જુદો જુદો પહેરવેશ હતો એ પહેરવેશ ઉપરથી ત્યારે પાઘડીઓ પહેરાતી એ પાઘડી ઉપરથી ખબર પડતી કે ભાઈ આ વ્યક્તિએ આવી પાઘડી પહેરી છે તો આ વ્યક્તિ બરડાનો છે બારાડનો છે કાઠિયાવાડનો છે ગોહિલવાડનો છે ઝાલાવાડનો છે જુદા જુદા પહેરવેશ જુદી જુદી પાઘડીઓ ઉપરથી ખબર પડતી કે આ વ્યક્તિ ક્યાં પહેરવેશ ક્યાં વિસ્તારમાંથી આવે છે તો એ વખતે ગુજરાતની માલિપા ઘણા બધા પ્રકારની પાઘડીઓ પહેરાતી સાહેબ તો એ પાઘડી કઈ હતી કે મોરબીની ઇંઢોણી ગોંડલની ચાંચ જામનગરનો ઉભો પૂળો પાઘડિયા રંગ પાંચ બારડી પાટડીયાળી બરડા ઉભા કુપાવાળી ઝાલાવાડી આંટીયાળી કાળેટીલી વાળી અરે ઓખાની પણ આંટીયાળી ભારે રૂઅબ ભરેલી ઘેરીને ગંભીર ઘેડની જોતા આંખ ઠરેલી આ સોરઠની સીધી સાદી અને ગીરનું ગોળ કુંડાળું ડાબા અને જમણા પડખામાં એક સરખી આંટી અહીં તો કડા ભરેલી કાઠિયાવાડની પાઘડી સિર પલાટી અરે ગોહિલવાડની લંબગોળ વાળાકી વગરાળું ભરવાડું ને ભોજપુરું ને રાતે છેડે રબારી આ પૂરી ખૂંભી કરી પરજીએ જાડા ગાજીલ નારી બતી જુનાગઢ બાબીઓની સિપાહીઓને સાફો અરે ફકીરોને લીલો ફટકો મુંજાવરને માફો આ વરણ કાટિયાને વહવાયાની અન્ય કોઈ જાતિ પણ ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ એ તો પાઘડીએ પરખાતી ભાઈ ભાઈ આટલી એમ કહેવાય કે પાઘડીઓ એમ કહેવાય કે ગુજરાતની માલિપા જોવા મળતી હવે પાઘડી તો ભાઈઓ પહેરે બેનો તો સાડી પહેરે સાહેબ આપણે થોડા વર્ષો જૂના જાવ ને તો એ વખતે ગુજરાતની માલિપા 60 પ્રકારની સાડીઓ પહેરવામાં આવતી છે બેનો સાડી પહેરતા તો એ સાડી કઈ કે છાયલ છેલારિયું છાળું છેલું છણિયું છાલપોત બાંધણી બિરોદક ગવન ગનેરી ગાળો ઘરચોળું ઘેર કસુંબો કઠોરી કારચોળી વામરી ફમચો લેરિયું અમ્યું મેઘાડંબર ગાઢ ભમર્યું અરે છેફાળી વસંતિયું પટોળું ચંદડકા ચુંદડી હીરાગોડ માખી પસડી ગોસી પાનેતર ચોઘડિયા ચીર દાડમિયા આ મહેન્દ્રાગણી હસોડા ગજોડા સોનાસલી અંબર ચીરક ચાટ બાટ નંગાળો દોઢિયો પછેડો અને ભેળિયો આટલા પ્રકારની એમ કહેવાય કે સાડીઓ જોવા મળતી અને એ જ આપણું ગુજરાત ગુજરાતના ગામડા કેવા હોય કે જ્યાં ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય અરે સાહિત્યમાં રુચિ હોય શેરિયું વાંચી ચૂકી હોય બાયુની કેળે કૂચી હોય અને ખાનદાની જેની ઊંચી હોય આ ઉકરડા ને ઓટા હોય બળદિયાના જોટા હોય પડકારા આકોટા હોય અને માણા મનના મોટા હોય અરે માથે દેશી નળિયા હોય વીઘા એકના ફળિયા હોય બધા હૈયા બળિયા હોય અને કાયમ મોજે દરિયા હોય આવા ગુજરાતના ગામડાની માલિપા જ્યારે કોઈ મહેમાન ફળિયાની માલિપા પગ દેતો ને ત્યારે એને આવી ભેંસો જોવા મળતી આપણા કવિઓ જે ભેંસોના પણ વર્ણન કરે કે ભેંસો હતી કેવી તો ભલ ભાલ કે ભગર ભુનર દાડમ રાણસુ ઉલ્લર બાપલિયું પહોરોજ હિલોળાસુ દેત પ્રભાગતન વાગત વ્રજસુ વાહળિયું અરે આછળ ફાટ યડાણ ધરાગત માખણ માછીએ જોવું તરે એવી અડાભીડ ચારણ ઝીલ આંગણ આજ કુંડિયો થાટ જપાટ કરે જે કુંડિયો થાટ જપાટ કરે ભાઈ ભાઈ આવી એમ કહેવાય કે એ સમયમાં ભેંસો હતી અને આપણા ગુજરાતની માલિપા ગાયો કેવી
એ જમાનાની માલિપા ગાયો કેવી, ગાયો કેવા પ્રકારની અને ગાયોની માલિપા ગુણ કેવા હતા તો એના પણ વર્ણન આપણા કવિઓ લખતા થાય કા નથી મારા બાપ, કે ગાયો આપણને ખરેખર લાગતી કેવી, એની માલિપા ગુણ કેવા હતા તો કે ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ઘેન મુજલી ખેરડી ઘેન ગોળી રંગ શ્યામલી હોય બાહોળીએ રોજી, અરે સવેડા પૈ આપતી હાવ હોજી ઝીણા ખોબડા માંચિયા સિંગ માથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી માત જાગે, ઓલી કવલી ફળીને પવિત્ર કરે છે ભલી બોકડી ભાવ મીઠા ભરે છે, આ કરે ઢીલ તો માકડી સાદ પાડે જુઓ નીલડી દેશ આખો જીવાડે, અરે સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપરે સાંજ વેળા, આ ખડેડે આવમાં દૂધ નથી સમાતા સમુદ્ર સમસદા રેલતી સુખ દાતા, અરે દહી દૂધને ઘીની રૂડી ફોર વાળા આ સુધાની ક્ષમા ઈ બધા સ્વાદ વાળા, અરે ધડા ખેડવા આપતી તું પુત્ર સારા પછી કહે ને કેમ ભૂલાય આ તો ગુણ તારા. આવી એમ કહેવાય કે ગુજરાતની માલિપા ગાયો જોવા મળતી, અને ગુજરાતની ધરતીને તો શું વાત કરું મારા બાપ. અને મને છેલ્લે એકાદો દુહો ગાવાનું મન થાય કે ગુજરાતની ધરતી આપણે સૌરાષ્ટ્રની ધરતી છે કેવી થઈ જાય, એકાદો દુહો થઈ જાય. પણ સોરઠ ધરા જગ જૂની આજ સોરઠ ધરા જગ જૂની અને વળી ગરવો યગાટ ગીરનાર, પણ જહાવજ હાવજડા હે જળ પીએ અરે રે જાના નમણા નરે અને નાર. ભાઈ ભાઈ આવી છે આપણા ગુજરાતની ધરતી મારા બાપ. આઝાદ ભાઈ ની મોજ. હા